ऋतु महाकाय सूर्यकोटि समप्रभा कुरु मे નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું તેજલ મેડમ આપનું પ્રણવ સંસ્થામાં સ્વાગત કરું છું તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ માં વિષય વિજ્ઞાનમાં પ્રકરણ બાર વિદ્યુત તથા પરિપથ તેના વિશે અભ્યાસ કરીશું તો વિદ્યાર્થી મિત્રો વિદ્યુત તથા પરિપથ તો ચાલો આપણે વિદ્યુત તથા પરિપથ વિશે વધુ અભ્યાસ મેળવીએ આપણે વીજળીનો ઉપયોગ ઘણા બધા કાર્યોને સરળ બનાવવા કરીએ છે વિદ્યાર્થી મિત્રો આપણે વીજળીનો ઉપયોગ ઘણા બધા એવા કાર્યો કરવા માટે ઉપ તેનો ઉપયોગ કરીએ છીએ જેમ કે આપણે ઉદાહરણ તરીકે આપણે વીજળીનો ઉપયોગ કૂવામાંથી પંપ દ્વારા પાણી બહાર કાઢવા માટે કરીએ છીએ અથવા જમીનની સપાટી પરથી પાણીને અગાસી પર રાખેલ ટાંકીમાં પહોંચાડવા માટે કરીએ છીએ અન્ય કયા કયા કાર્ય છે જેને કરવા માટે તમે વીજળીનો ઉપયોગ કરો છો વિદ્યાર્થી મિત્રો તમે વિચારો કે બીજા એવા કયા કયા તમે કાર્ય કરો છો કે જે માટે તમે વીજળીનો ઉપયોગ કરો છો તેમાંથી કેટલીક યાદી યાદી બનાવી તમે તમારી નોંધપોથીમાં લખો તમે પણ તમારી નોંધપોથીમાં નોંધો કે કયા કયા કાર્યો કરવા માટે આપણે વીજળીનો ઉપયોગ કરે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં જેમ કે આપણે કહીએ તો જો આપણે ટીવી જોઈએ ત્યાં પણ વીજળીનો ઉપયોગ કરે છે પછી ઘરમાં લાઈટ પંખા પછી એવી જ રીતે રેફ્રિજરેટર એટલે કે ઉપયોગ પછી જ્યારે આપણે આપણા મમ્મી કપડાં ધોતા હોય પાણી માટે આપણે મોટરનો ઉપયોગ કરીએ તો એ બધું ચાલે છે તો એમાં આપણે વીજળીનો ઉપયોગ કરતા હોઈએ છે તો શું તમારી યાદીમાં પ્રકાશ માટે વીજળીનો ઉપયોગ સામેલ છે વિદ્યાર્થી મિત્રો તો હા શા માટે પ્રકાશ માટે વીજળીનો ઉપયોગ છે તો વિદ્યાર્થી મિત્રો રાતે જ્યારે અંધારું પડી જાય તો આપણે લાઇટો ચાલુ કરીએ છીએ તો લાઇટ ચાલુ કરે તો તેમાં વીજળીનો ઉપયોગ કરીએ છે તો સૂરજ આથમ્યા પછી પણ આપણા ઘર રસ્તાઓ ઓફિસો તથા કારખાનાઓને વીજળી પ્રકાશિત કરી છે તો જે રાતે સતત કામ કરવામાં આપણને સહાય કરે છે વીજળી આપણને વીજ મથકમાંથી પ્રાપ્ત થાય છે તેમ છતાં પણ વીજળીનો પુરવઠો ઠપ થઈ શકે છે અથવા કોઈ સ્થાનો પર ઉપલબ્ધ નથી થઈ શકતી એવી સ્થિતિમાં આપણે પ્રકાશ માટે ટોર્ચનો ઉપયોગ કરીએ છીએ ટોર્ચમાં એક બલ્બ હોય છે ટોર્ચમાં શું હોય છે તો એક બલ્બ હોય છે જ્યારે તેની સ્વિચ ઓન કરીએ છીએ ત્યારે તે પ્રકાશ આપે છે તો ટોચને વીજળી ક્યાંથી મળે છે વિદ્યાર્થી મિત્રો તો તમે વિચારો તો ટોર્ચને વીજળી ક્યાંથી મળે છે તો તેમાં જે સેલ હોય બેટરી હોય તેમાંથી ટોર્ચને વીજળી મળે છે ટોર્ચ એટલે કે બેટી જ્યારે લાઇટ જતી રહે છે તો આપણે બેટીનો ઉપયોગ કરીએ છીએ તો બેટીમાં એક નાનો એવો બલ્બ હોય છે તે વીજળી વડે ચાલે છે તો આપણને વીજળી ક્યાંથી પ્રાપ્ત થાય છે તો બેટરીમાં જે સેલ આવેલો હોય વિદ્યાર્થી મિત્રો તો તે સેલ વડે ચાલે છે તો ચાલો હવે આપણે આગળ વિદ્યુત કોષ વિદ્યાર્થી મિત્રો વિદ્યુત કોષ એટલે કે ઇલેક્ટ્રિક સેલ તેના વિશે અભ્યાસ મેળવીએ તો ટોર્ચના બલ્બને વીજળી વિદ્યુત કોષ દ્વારા પ્રાપ્ત થાય છે વિદ્યાર્થી મિત્રો અહીં યાદ રાખવાનું છે આપણે કે ટોર્ચના બલ્બને ટોર્ચમાં જે નાનો બલ્બ હોય છે તો તે વીજળી હોય છે તો બલ્બ કઈ રીતે ચાલુ થાય છે તો વિદ્યુત કોષ દ્વારા પ્રાપ્ત થાય છે વિદ્યુત કોષનો ઉપયોગ વિદ્યુત સ્ત્રોતના વિદ્યુત કોષનો ઉપયોગ વિદ્યાર્થી મિત્રો અહીં યાદ રાખવાનું છે આપણે કે વિદ્યુત કોષનો ઉપયોગ વિદ્યુત સ્ત્રોતના રૂપે એલારામ ઘડિયાળ રેડિયો કેમેરા તથા અન્ય ઉપકરણોમાં કરવામાં આવે છે શું તમે વિદ્યુત કોષને ધ્યાનપૂર્વક જોયો છે વિદ્યાર્થી મિત્રો વિદ્યુત કોષને તમે ધ્યાન વિદ્યુત કોષ એટલે કે જેમ કે આપણે આપણા રિમોટ ટીવી રિમોટ જે હોય છે તો જે રિમોટમાં જે સેલ આવેલા હોય છે વિદ્યાર્થી મિત્રો તો તેને વિદ્યુત કોષ કહે છે તો અહીં તમે ચિત્રમાં પણ જોઈ શકો છો એ વિદ્યુત કોષનું ચિત્ર આપેલું છે તો શું તમે વિદ્યુત કોષને ધ્યાનપૂર્વક જોયો છે તો ચાલો આપણે જોઈએ તો તમે જોયું હશે કે તેની એક બાજુ ધાતુની કેપ જો હોય એક બાજુ આ ધાતુની કેપ તથા બીજી બાજુ ધાતુની ડિસ્ક હોય છે જો કેપ એટલે કે બહાર તરફનો છેડો નીકળેલો હોય છે અને નીચે ડિસ્ક એટલે કે નીચેનો ભાગ એકદમ સપાટ હોય છે તમે સેલમાં પણ જોયું હશે વિદ્યાર્થી મિત્રો તો બીજી બાજુ ધાતુની ડિસ્ક હોય છે તમે આકૃતિ બાર પોઈન્ટ એકમાં જોઈ શકો છો શું તમે વિદ્યુત કોષ ઉપર એક ધન ચિહ્ન તથા એક ઋણ ચિહ્ન જોયું છે વિદ્યાર્થી મિત્રો જો આ આ વિદ્યુત ઉપર જે કેપ હોય છે 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 તે તે ધન ચિહ્ન ચિહ્ન ને નીચે ઋણ આપેલું તો વિદ્યાર્થી મિત્રો ઉપર ધન ચિહ્ન તથા ઋણ ચિહ્ન ને જો ચિહ્ન ને સરવાળાની વત્તાની નિશાની દ્વારા દર્શાવવામાં આવ્યું છે ને ઋણ ચિહ્ન ને ઓછાને એટલે કે બાદ નિશાની દ્વારા દર્શાવવામાં આવ્યું છે વિદ્યુત કોષમાં ધાતુની કેપ ધન ધ્રુવ તથા ધાતુની તકતે ઋણ ધ્રુવ કહેવાય છે જો બધા જ વિદ્યુત કોષમાં બે ધ્રુવો હોય છે બધા જ વિદ્યુત કોષમાં કેટલા ધ્રુવો હોય છે તો બે ધ્રુવો હોય છે જેમાં એક ધન છે અને બીજો ઋણ ધ્રુવ હોય છે જેમાં એક ધન ધ્રુવ હોય છે અને બીજો ઋણ ધ્રુવ હોય છે તો દરેક વિદ્યુત કોષમાં બે ધ્રુવો હોય છે બે ધ્રુવોના નામ કયા છે તો એક ધન ધ્રુવ અને એક ઋણ ધ્રુવ હવે વિદ્યુત કોષમાં સંગ્રહિત રાસાયણિક પદાર્થમાંથી વિદ્યુત કોષ વીજળી ઉત્પન્ન કરે છે જ્યારે વિદ્યુત કોષમાં રહે રાસાયણિક પદાર્થ વપરાય જાય છે ત્યારે વિદ્યુત કોષ વીજળી વિદ્યુત વીજળી ઉત્પન્ન કરવાનું બંધ કરી દે છે વિદ્યુત કોષમાં શું હોય છે તો એમાં રાસાયણિક પદાર્થ હોય છે તો તેના લીધે વિદ્યુત કોષ વીજળી ઉત્પન્ન કરે છે જ્યારે વિદ્યુત કોષમાં રહે રાસાયણિક પદાર્થ વપરાય જાય એકદમ ખલાસ થઈ જાય પૂરો થઈ જાય તો ત્યારે તે વિદ્યુત કોષ એટલે કે વિદ્યુત વીજળી ઉત્પન્ન કરવાનું બંધ થઈ જાય છે એવું કઈ થાય છે વિદ્યાર્થી મિત્રો તો તમે વિચારો કે જ્યારે ઘડિયાળ ઘડિયાળ આપણે બંધ થઈ જાય છે તો તેમાં જે વિદ્યુત કોષ હોય છે એટલે કે પાવર હોય છે તો તેમાં જે પાવરમાં જે રાસાયણિક પદાર્થ હોય છે તે રાસાયણિક પદાર્થ પૂરો થઈ જાય તે માટે ઘડિયાળ બંધ થઈ જાય છે જેમ કે ટીવી નું રિમોટ પણ એવી રીતે થાય છે હવે વિદ્યાર્થી મિત્રો અહીં ચેતવણી આપી છે કે તમે

છે વિદ્યુત સંબંધિત બધી પ્રવૃત્તિઓને કરવા માટે સાધારણ રીતે વિદ્યુત કોષનો જ ઉપયોગ કરવો જોઈએ એટલે કે પાવર એટલે કે જે સેલ હોય છે સેલનો જ આપણે મોટાભાગે જે પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તો આપણે પાવરનો ઉપયોગ કરીને જ કરવો જોઈએ એ આપણા માટે સાવચેતી વાળું છે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે અહીં ટર્મિનલ જો અહીં બે ટર્મિનલ ધ્રુવો આપેલા છે બે ટર્મિનલ ધ્રુવો તમે જોઈ શકો છો

તો જો આ બલ્બ છે ને બલ્બની ઉપર જો આ પાતળું આવરણ આવેલું છે પાતળી ધાતુની પટ્ટી આવેલી છે તો એ શું છે તો એ ટર્મિનલ છે તો વિદ્યાર્થી મિત્રો આકૃતિ બાર પોઈન્ટ બે એ ટોર્ચનો બલ્બ અને તેનું આંતરિક દ્રશ્ય આ ટોર્ચનો બલ્બ આપેલો છે એટલે કે બેટરીમાં જે બલ્બ આવે છે તે બલ્બ કાઢીને બતાવ્યો છે અને તેની અંદર કેવું શું શું આવી છે તે બતાવવામાં આવ્યું છે હવે ત્યારે તે વિદ્યુત કોષને એક નવા વિદ્યુત કોષથી બદલવો પડે છે શું કહે છે આપણને વિદ્યાર્થી મિત્રો કે આગળ આપણે જોયું કે વિદ્યુત કોષ વિદ્યુત વીજળી ઉત્પન્ન કરવાનું બંધ કરી દે છે ઘડિયાળ બંધ થઈ ગઈ હોય તો પાવર પૂરો થઈ ગયો કહે છે આપણે તો ઘડિયાળ ફરીથી ચાલુ કરવા માટે આપણે ફરીથી નવા વિદ્યુત કોષનો એટલે કે પાવરનો ઉપયોગ કરીએ છે એવી જ રીતે વિદ્યુત કોષને એક નવા વિદ્યુત કોષથી બદલવો પડી છે ટોર્ચના બલ્બમાં કાચની બહારની સપાટી ધાતુની સપાટી સાથે જોડાયેલ હોય છે આકૃતિ બાર પોઈન્ટ બે એ બલ્બના કાચના આવરણ અંદર શું હોય છે તો બલ્બના અંદરના કાચા આવરણની અંદર શું હોય છે તો એની અંદર ફિલામેન્ટ આવેલું હોય છે ચાલો એ આપણે પ્રવૃત્તિ દ્વારા સમજીએ પ્રવૃતિ એક બેટરી લો તથા તમારા ધ્યાનમાં શું આવ્યું તો શું તમે કાચના બલ્બની મધ્યમાં એક પાતળો તાર જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો તો હા તમે અહીં જોઈ શકો છો આ ચિત્રમાં પણ તમે જોઈ શકો છો કે બલ્બની અંદર એક પાતળો તાર આવેલો છે હવે આકૃતિ બાર પોઈન્ટ બે બી વિદ્યાર્થી મિત્રો અહીં તમે આકૃતિ બાર પોઈન્ટ બે અહીં બી જોઈ શકો છો હવે જો એની આંતરિક તેનું આંતરિક દસ્તે તમે જોઈ શકો છો આ ફિલામેન્ટ આપેલો છે તો વિદ્યાર્થી મિત્રો હવે એમ બી માં દર્શાવેલ છે કે આ મોટા તાર ફિલામેન્ટ આધાર પૂરો થાય છે આ બે તાર આપેલા છે વિદ્યાર્થી મિત્રો બલ્બની અંદર તો આ જે ફિલામેન્ટ છે આ વચ્ચે જે તાર આપેલો છે એ ફિલામેન્ટને આધાર આપે છે તો બલ્બની અંદર આ જે બે તાર આવેલા હોય છે તે ફિલામેન્ટને આધાર આપવાનું કાર્ય કરીએ છે તો આધાર પૂરો પાડે છે આ મોટા તારોમાંથી એક મોટો તાર બલ્બની સપાટી પર ધાતુના ઢાંચા સાથે જોડાયેલ હોય છે જેમ કે આકૃતિ તમે 12.b માં જોઈ શકો છો બીજો મોટો તાર આધાર કેન્દ્ર પર ધાતુની અણી પર જોડાયેલ હોય છે બલ્બના આધાર પર ધાતુનો ઢાંચો તથા ધાતુની અણી એ બલ્બના બે ટર્મિનલ ધ્રુવ છે આ બંને ટર્મિનલ એવા પ્રકારે રાખવામાં આવે છે કે તે એકબીજાને અડકી ન શકે જો આ બે ટર્મિનલ આપેલા છે વિદ્યાર્થી મિત્રો અહીં નીચે તમે જોઈ શકો છો ખાચામાં તમે જ્યારે બેટરીની અંદરથી તમે જે બલ્બ હોય છે તે બલ્બને પર ધ્યાનપૂર્વક જો તો તમને અહીં નીચે ટર્મિનલ જોવા મળશે તે બંને ખરેખર શું છે તો એ ટર્મિનલ ધ્રુવો છે અને જે ફિલામેન્ટ બંને જે આ ફિલામેન્ટ આ વાયર હોય છે ફિલામેન્ટની આજુબાજુ જે તાર આધાર આપે છે બંનેઓ અલગ અલગ રહે છે શા માટે અડકી ન શકે કેમ કે વીજળી વધારે શોર્ટ સર્કિટ ન થાય તે માટે કઈ ધાતુનો ઢાંચો તથા ધાતુની અણીએ બલ્બના બે ટર્મિનલ ધ્રુવો જે આ બંને ટર્મિનલ એવા પ્રકારે રાખવામાં આવે છે કે તે એકબીજાને અડકી ન શકે હવે ઘરમાં ઉપયોગમાં લેવામાં આવતા વિદ્યુત બલ્બને પણ આવી સંરચના હોય છે આવા પ્રકારના વિદ્યુત કોષ તથા વિદ્યુત બલ્બ બંનેમાં બે બે ટર્મિનલ ધ્રુવો હોય છે તો તેમાં આ બે ટર્મિનલ ધ્રુવો શા માટે હોય છે તો આ બે ટર્મિનલ ધ્રુવો શા માટે હોય છે વિદ્યાર્થી મિત્રો તમે વિચારો તો આ બે ટર્મિનલ ધ્રુવો વિશે આપણે આગળ માહિતી મેળવવી હવે ચેતવણી ચેતવણી જોઈએ વિદ્યાર્થી મિત્રો કે આપણે જ્યારે આ પ્રવૃત્તિ કરીએ તો શું શું સાવચેતી રાખવાની છે તો વિદ્યુત કોષના બે ટર્મિનલ ધ્રુવો સાથે જોડાયેલ તારોને સ્વિચ તથા બલ્બ જેવા ઉપકરણો વચ્ચે ઉપકરણોના

કરી આવું આપણે કેવી રીતે કરીશું તો પ્રવૃત્તિ બે વિવિધ રંગનું પ્લાસ્ટિકનું આવરણ ચઢાયેલા વિદ્યુત તારના ચાર ટુકડા લો વિદ્યુત તારના કેટલા ટુકડા લેવાના છે ચાર ટુકડા લેવાના છે તારના ટુકડાને બંને છેડાથી પ્લાસ્ટિકનું આવરણ તમે જોઈ શકો છો કે તારના છેડાને ટુકડાને બંને છેડાથી પ્લાસ્ટિકનું આવરણ વડે થોડું ઢાંકી નાખો હવે આવી રીતે બંને છેડે ધાતુનો તાર ખુલ્લો થઈ જશે તમે જોઈ શકો છો ધાતુનો તાર બે તારના થયેલ ભાગને વિદ્યુત કોષ તથા બીજા છેડાઓને બલ્બ સાથે આકૃતિ બાર પોઈન્ટ ચારમાં દર્શાવ્યા મુજબ જોડો તમે અહીં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો હવે બે વાયરથી જોડાયેલ વિદ્યુત કોષ બે વાયરથી જો આ બે વાયર વડે વિદ્યુત કોષને જોડવામાં આવ્યો છે હાય બે વાયર થી જોડાયેલ બલ્બ આ બે જે વાયર છે એ બે વાયર વડે બલ્બ જોડ્યો છે અને બે વાયર વડે જોડાયેલા વિદ્યુત તમે જોઈ શકો છો હવે બલ્બ સાથે વાયરને જોડવા માટે તમે ઇલેક્ટ્રિશિયન દ્વારા વાપરવામાં આવે છે તે ટેપનો ઉપયોગ કરી શકો છો હાય વિદ્યુત કોષની તાર સાથે જોડવા માટે રબર બેન્ડ અથવા ટેપનો ઉપયોગ કરી શકો છો હવે બલ્બ તથા વિદ્યુત કોષને અલગ અલગ છ રીતે જોડો જેમ કે તમે અલગ અલગ રીતે તારને જોડો અને તપાસો પ્રત્યેક સ્થિતિ તમારે તપાસવાની છે પ્રત્યેક સ્થિતિ તપાસો હવે બલ્બ પ્રકાશિત થાય છે કે નહીં પ્રત્યેક સ્થિતિ માટે હા અથવા ના લખો હવે તે સ્થિતિઓને ધ્યાનપૂર્વક જુઓ જેમાં બલ્બ પ્રકાશિત થાય છે તો આ સ્થિતિઓની સરખામણી બીજી ગોઠવણી સ્થિતિ સાથે કરો જેમાં બલ્બ પ્રકાશિત થતો નથી શું તમે આનો ભેદ જાણી શકો છો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો જો આ વિદ્યુત કોષને કઈ રીતે જોડવામાં આવ્યો છે તમે જો એનું જોડાણ જુઓ તમે જો આ વિદ્યુત કોષ છે વિદ્યુત કોષને બલ્બ સાથે જોડવામાં આવે છે તો ત્યાં પ્રકાશિત થાય છે એમાં માં કેમ પ્રકાશિત થતો નથી કેમ કે એક છેડો અહીં ખુલ્લો છે એવી જ રીતે તમે સીમાં જોઈ શકો છો કે સીમાં પણ બંને છેડા અહીં એક છેડો છૂટો છે પછી તમે ડીમાં પણ જોઈ શકો છો એક છેડો અહીં છૂટો છે એવી જ રીતે એમાં જોઈ શકો છો નીચેનો છેડો છૂટો છે અને તમે એપમાં જોઈ શકો છો કે આમાં બંને છેડા જોડાયેલા છે તો આકૃતિ એ અને આકૃતિ તેમનું જોડાણ બરાબર થયું છે તે માટે વિદ્યુત કોષ આમ બલ્બમાં જાય છે અને બલ્બ પ્રકાશિત થાય છે જ્યારે બીજી બધી આકૃતિઓમાં આપણે જોઈ શકીએ છીએ કે તારનું જોડાણ બરાબર થયું નથી તેથી બલ્બ પ્રકાશિત થતો નથી તો વિદ્યાર્થી મિત્રો આના પરથી આપણને શું સમજ પડી છે કે જ્યારે પણ આપણે કોઈ પ્રવૃત્તિ કરીએ કે આપણે બલ્બ પ્રકાશિત કરવાનો પ્રયત્ન કરીએ તો એમાં તારનું વિદ્યુત કોષનું જોડાણ બરાબર હોવું જોઈએ જો બરાબર ન હોય તો બલ્બ પ્રકાશિત થતો નથી તો આકૃતિ બાર પોઈન્ટ પાંચ એ માં વિદ્યુત કોષના એક ટર્મિનલ ધ્રુવથી શરૂ કરીને તમારી પેન્સિલને અણીને વાયર પર ફેરવીને બલ્બ સુધી લાવો હવે બલ્બના બીજા ટર્મિનલ ધ્રુવથી શરૂ કરીને વિદ્યુત કોષ સાથે જોડેલ બીજા વાયરના ભાગ પર પેન્સિલની અણીને લાવો આ કાર્યને આકૃતિ બાર પોઈન્ટ પાંચની અન્ય ગોઠવણ માટે પુનરાવર્તિત કરો હવે સૂર્ય અવસ્થામાં બલ્બ પ્રકાશિત થાય છે જેમાં સેલના એક ટર્મિનલ ધ્રુવથી વાયરના બીજા ટર્મિનલ ધ્રુવ સુધી પહોંચવા માટે પેન્સિલ ઉપર ઉઠાવવી પડે છે તો હા તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો જો તમે આખો ફરીથી જોઈ શકો છો તો વિદ્યુત કોષ તથા બલ્બને જોડવાની વિવિધ અવસ્થાઓ તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે વિદ્યુત પરિપથ વિશે સમજીએ તો વિદ્યુત પરિપથ પ્રવૃત્તિ બે માં તમે વિદ્યુત કોષના એક ટર્મિનલ ધ્રુવને તાર દ્વારા બલ્બ થી લઈને વિદ્યુત કોષના બીજા ટર્મિનલ ધ્રુવ સાથે જોડ્યો હવે ધ્યાન આપો કે આકૃતિ બાર પોઈન્ટ પાંચ એમાં તથા આકૃતિ બાર પોઈન્ટ પાંચ એમની સ્થિતિઓ ગોઠવણીમાં વિદ્યુત કોષના બે ટર્મિનલ ધ્રુવ બલ્બના બે ટર્મિનલો ધ્રુવ સાથે બરાબર જોડાયેલ છે તો આ પ્રકારની ગોઠવણી વિદ્યુત પરિપથનું એક ઉદાહરણ છે વિદ્યુત પરિપથ એ વિદ્યુત કોષના બે ટર્મિનલો ધ્રુવ વચ્ચે વિદ્યુત પ્રવાહના સંપૂર્ણ પથને દર્શાવે છે બલ્બ માત્ર ત્યારે જ પ્રકાશિત થાય છે જ્યારે પરિપથમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે બલ્બ માત્ર ક્યારે પ્રકાશિત થાય જ્યારે વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય હવે કોઈ પણ વિદ્યુત પરિપથમાં આકૃતિ દર્શાવ્યા અનુસાર વિદ્યુત પ્રવાહની દિશા વિદ્યુત કોષના ધન ધ્રુવ તથા ઋણ ધ્રુવ ટર્મિનલ ધ્રુવથી જો ધન ટર્મિનલ ધ્રુવથી અને ઋણ ટર્મિનલ ધ્રુવ તરફ હોય છે જ્યારે બલ્બના ટર્મિનલો ધ્રુવો સાથે ધ્રુવો તાર વડે વિદ્યુત કોષના ના ટર્મિનલો ધ્રુવ સાથે જોડવામાં આવે છે આ બીજા જો ઋણ ધ્રુવ ધન ધ્રુવ સાથે જોડાય ધન ધ્રુવ ઋણ ધ્રુવ સાથે જોડાય તો જ વિદ્યુત પ્રવાહ પસાર થાય તેમ કહેવાય તો વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહની દિશાઓ હવે ક્યારેક વિદ્યુત બલ્બ વિદ્યુત કોષથી જોડાયેલો હોવા છતાં પ્રકાશિત થતો નથી તો એ ઊબલ્બના ફ્યુઝ ઉડી જવાથી થઈ શકે છે ફ્યુઝ બલ્બને ધ્યાનપૂર્વક જોશો તેની અંદર ફિલામેન્ટ અખંડિત આખો છે તો તમે ફ્યુઝ જોઈ શકો છો જો ફિલામેન્ટ તૂટેલો હોય તો ફ્યુઝ ઉડી ગયો છે તેમ કહીએ તેથી બલ્બ પ્રકાશિત થતો નથી તો વિદ્યુત બલ્બ ઘણા કારણોથી ફ્યુઝ થઈ શકે છે તેમાંથી એક કારણ એ છે કે ફિલામેન્ટનું તૂટી જવું બલ્બનો ફિલામેન્ટ તૂટી જવાથી વિદ્યુત કોષના ટર્મિનલો ધ્રુવો વચ્ચે વિદ્યુત પ્રવાહ કરંટનો પરિપથ તૂટી જાય છે જેનાથી ફ્યુઝ થયેલા બલ્બના ફિલામેન્ટમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી આથી તે પ્રકાશિત થતો નથી કેમ કે બલ્બમાં જે ફિલામેન્ટ આવેલો હોય છે વચ્ચે પાતળો તાર તો તે બે ટર્મિનલો સાથે જોડાતો નથી તે તૂટી જાય છે એટલે કે ફ્યુઝ ઉડી ગયો છે તેમ કહેવાય તો એટલે બલ્બ પ્રકાશિત થતો નથી તો શું તમે હવે જાણી શકો છો કે આકૃતિ બાર પોઈન્ટ પાંચ બી સી તથા ઈ માં તમારો પ્રયત્ન કરવા છતાં પણ બલ્બ પ્રકાશિત કેમ ન થયો કેમ કે વિદ્યુત પરિપથ નું જોડાણ બરાબર ન હતું તે માટે તો હવે આપણે જાણીએ છીએ કે વિદ્યુત કોષનો ઉપયોગ કરીને બલ્બને પ્રકાશિત કેવી રીતે કરી શકાય શું તમે તમારા માટે એક ટોર્ચ બનાવવાનું પસંદ કરશો તો ચાલો એ આપણે પ્રવૃત્તિ ત્રણ માં જોઈશું તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો વિડીયો પૂરો થાય છે હવે તમારા માટે એક ટોચ બનાવવાનું પસંદ કરશો તો આપણે ટોચ કઈ રીતે બનાવીશું તે આપણે બીજા વિડીયોમાં પ્રવૃત્તિ ત્રણ માં જોઈશું આભાર